ढूंढता है तो किसका सहारा, ढूंढता है तो किसका हरि ही ओम। ओम श्री कृष्ण परमात्मने नमः। विनोबाजी ना गीता प्रवचनों अध्याय 16 भाग 1। पुरुषोत्तम योगनी पूर्व प्रभा दैवी संपत्ति। गीता ना पहला 5 अध्याय मा जीवन नी एकंदर योजना केवी छे अने आपनो जन्म केम सफल थाय ते आपने जोयू। ત્યારબાદ 6 અધ્યાયથી માંડીને 11 અધ્યાય સુધી આપણે ભક્તિનો જુદી જુદી રીતે વિચાર કર્યો। 11 અધ્યાયમાં આપણને ભક્તિનું દર્શન થયું। 12 અધ્યાયમાં સગુણ ભક્તિ અને નિર્ગુણ ભક્તિ અને બંનેની તુલના કરી ભક્તના મહાન લક્ષણ આપણે જોયા। 12 અધ્યાયના અંત સુધીમાં કર્મ અને ભક્તિ એ બે તત્વો તપાસાઈ ગયા। 3 જ્ઞાનનો વિષય બાકી રહ્યો હતો તે આપણે 13, 14, 15 અધ્યાયમાં જોયો। આત્માને દેહથી જુદો પાડવો તેમ કરવાને ત્રણેય ગુણોને જીતી લેવાના છે અને છેવટે સર્વત્ર પ્રભુને જોવાનો છે। 15 અધ્યાયમાં આપણે જીવનનું સંપૂર્ણ શાસ્ત્ર જોયું। પુરુષોત્તમ યોગમાં જીવનની પરિપૂર્ણતા થાય છે તે પછી કશું બાકી રહેતું નથી। કર્મ, જ્ઞાન અને ભક્તિ એ ત્રણને એકબીજાથી જુદા પાડવાની વાત મારાથી સહન થતી નથી। કેટલાક સાધકોની નિષ્ઠા એવી હોય છે કે તેમને ફક્ત કર્મ સૂજે છે, કોઈ વળી ભક્તિનો સ્વતંત્ર માર્ગ કલ્પે છે અને તેના પર બધો આધાર રાખી દે છે, કેટલાકનું વલણ જ્ઞાન તરફ હોય છે। જીવન એટલે કેવળ કર્મ, કેવળ ભક્તિ અને કેવળ જ્ઞાન એવો કેવળ વાદ હું માનવા ઈચ્છતો નથી। એથી ઉલટું કર્મ, ભક્તિ અને જ્ઞાન એ ત્રણનો સરવાળો કરવાનો સમુચ્ચય વાદ પણ હું માનતો નથી। થોડી ભક્તિ, થોડું જ્ઞાન અને થોડું કર્મ એવો ઉપયોગિતાવાદ પણ મારે ગળે ઉતરતો નથી। પહેલું કર્મ, પછી ભક્તિ અને પછી જ્ઞાન એવો ક્રમવાદ પણ હું સ્વીકારતો નથી। ત્રણેય વસ્તુઓનો મેળ બેસાડવાનો સામંજસ્યવાદ પણ મને પસંદ નથી। કર્મ તેજ ભક્તિ અને તેજ જ્ઞાન એવો મને અનુભવ થાય એમ હું ઈચ્છું છું। બરફીના ચોસલામાં રહેલી મીઠાશ, તેનો ઘાટ અને તેનું વજન એ ત્રણ વાતો જુદી જુદી નથી। જે ક્ષણે બરફીનો કકડો હું મોંમાં મૂકું છું તે જ ક્ષણે એકી વખતે તેનો આકાર ખાઉં છું, તેનું વજન પણ પચાવી લઉં છું અને તેની મીઠાશ પણ ચાખું છું। ત્રણેય ચીજો એક જ ઠેકાણે છે। બરફીના એક એક કણમાં તેનો આકાર, વજન અને મીઠાશ છે। તેના અમુક એક કકડામાં માત્ર આકાર છે, અમુક એકમાં ફક્ત મીઠાશ છે અને અમુકમાં એકલું વજન છે, એવું તો નથી ને? તેવી જ રીતે જીવનમાં થતી એક એક ક્રિયામાં પરમાર્થ ભરેલો હોય, હરેક કૃત્ય સેવામય, પ્રેમમય અને જ્ઞાનમય હોય, જીવનના બધાય અંગ પ્રત્યંગમાં કર્મ, ભક્તિ અને જ્ઞાન ભરેલા હોય તેને જ પુરુષોત્તમ યોગ કહે છે। આખું એ જીવન કેવળ પરમાર્થમય કરવું એ વાત બોલવી સહેલી છે, પણ એના ઉચ્ચારમાં જે ભાવ છે તેનો જરા વિચાર કરવા બેસીએ ત્યારે કેવળ નિર્મળ એવી સેવા આપણે હાથે થાય તેટલા સારું
અંતઃકરણમાં શુદ્ધ જ્ઞાન ભક્તિની ઊંડી લાગણી ધારી લેવી પડે છે। એથી કર્મ ભક્તિ અને જ્ઞાન અક્ષરશઃ એકરૂપ હોય એવી પરમ દશાને જ પુરુષોત્તમ યોગ કહે છે। જીવનની અંતિમ સીમા ત્યાં આવી ગઈ છે। હવે આજે આ 16મા અધ્યાયમાં શું કહ્યું છે? સૂર્યોદય થવાનો હોય છે ને જેમ પહેલા તેની પ્રભા ફેલાય છે તેમ જીવનમાં કર્મ ભક્તિ અને જ્ઞાન એ ત્રણેયથી પૂર્ણ એવો પુરુષોત્તમ યોગ ઉદય પામે તે પહેલા સદગુણોની પ્રભા બહાર ફેલાવા માંડે છે। પરિપૂર્ણ જીવનની આગળથી આવનારી આ જે પ્રભા છે તેનું વર્ણન આ 16મા અધ્યાયમાં કર્યું છે। જે અંધારાની સામે ઝઘડીને એ પ્રભા પ્રગટ થાય છે તે અંધારાનું વર્ણન પણ અહીં કર્યું છે। કોઈક વાતની સાબિતીને માટે કંઈક વસ્તુ પ્રત્યક્ષ પુરાવા તરીકે આપણે જોવાને માગીએ છીએ। સેવા ભક્તિ અને જ્ઞાન જીવનમાં ઉતર્યા છે એ શેના પરથી જાણવું? આપણે ખેતરમાં મહેનત કરીએ છીએ અને છેવટે અનાજનો ઢગલો તોડી લઈએ છીએ। તેવી રીતે આપણે જે સાધના કરીએ છીએ તેમાંથી આપણને શું અનુભવ થયો? સદવૃત્તિ કેટલી ઊંડી ઉતરી? કેટલા સદગુણ આપણામાં કેળવાયા? જીવન ખરેખર સેવામય કેટલું બન્યું? તે બધું તપાસી જવાનું આ અધ્યાયમાં કહેવામાં આવ્યું છે। જીવનની કળા કેટલી ખીલી તે જોવાનું આ અધ્યાય કહે છે। જીવનની આ ચડતી કળાને ગીતા દૈવી સંપત્તિ નામ આપે છે। એની વિરુદ્ધની જે વૃત્તિઓ છે તેમને આસુરી કહીને ઓળખાવી છે। 16મા અધ્યાયમાં દૈવી આસુરી સંપત્તિનો ઝઘડો વર્ણવી બતાવ્યો છે। પહેલા અધ્યાયમાં જેમ એક બાજુ કૌરવોને અને બીજી બાજુ પાંડવોને સામસામા ખડા કર્યા છે તે પ્રમાણે સદગુણોની દૈવી સેના અને દુર્ગુણોના આસુરી લશ્કરને અહીં સામસામે ખડા કર્યા છે। માનવીના મનમાં સત પ્રવૃત્તિઓનો અને અસત પ્રવૃત્તિઓનો જે ઝઘડો ચાલ્યા કરે છે તેનું રૂપકાત્મક વર્ણન કરવાનો ઘણા પ્રાચીન કાળથી રિવાજ પડ્યો છે। વેદમાં ઇન્દ્ર ને વૃતનો, પુરાણમાં દેવ અને દાનવનો, તે જ પ્રમાણે રાવણ ને રામનો, પારસીઓના ધર્મગ્રંથમાં અહુરમઝદ ને અહરિમાનનો, ખ્રિસ્તી ધર્મમાં પ્રભુ ને શેતાનનો, ઇસ્લામમાં અલ્લાહ અને ઇલ્બિસનો, એવી જાત જાતના ઝઘડા બધા ધર્મોમાં છે। કવિતામાં સ્થૂળ વિષયોનું વર્ણન સૂક્ષ્મ વસ્તુઓના રૂપકથી કરવામાં આવે છે તો ધર્મગ્રંથોમાં સૂક્ષ્મ મનોભાવોને નક્કર સ્થૂળ રૂપ આપીને વર્ણવે છે। કાવ્યમાં સ્થૂળનું સૂક્ષ્મ દ્વારા વર્ણન થાય છે તો અહીં સૂક્ષ્મ દ્વારા સ્થૂળનું આમ કહીને એવું સૂચવવાનો આશય નથી કે ગીતાની શરૂઆતમાં જે યુદ્ધનું વર્ણન છે તે કેવળ કાલ્પનિક છે। તે ઇતિહાસમાં બનેલી ઘટના હોય પણ ખરી, પરંતુ કવિ એ ઘટનાનો પોતાના ઇષ્ટ હેતુને ખાતર ઉપયોગ કરી લે છે। કર્તવ્યની બાબતમાં મોં થાય ત્યારે કેમ વર્તવું એ વાત યુદ્ધનું રૂપક આપીને રજૂ કરી છે। આ 16મા અધ્યાયમાં સારાનો ને નરસાનો ઝઘડો બતાવ્યો છે। ગીતામાં યુદ્ધનું રૂપક પણ છે, કુરુક્ષેત્ર બહાર છે અને આપણા મનમાં પણ છે। સૂક્ષ્મ રીતે જોઈશું તો જણાશે કે ઝઘડો અંદર મનમાં ચાલે છે તે જ આપણને બહાર મૂર્તિમંત થયેલો જોવાનો મળે છે। બહાર જે શત્રુ ઊભો છે તે મારા જ મનમાં રહેલો વિકાર સાકાર થઈને ઊભો છે। અરીસામાં જેમ મારું પોતાનું સારું ને નરસું પ્રતિબિંબ દેખાય છે તેમ મારા મનમાં ઉઠતા સારા નરસા વિચાર મને બહાર શત્રુ કે મિત્ર રૂપે દેખાય છે। જેમ હું જાગૃતિમાંનું સ્વપ્નમાં જોઉં છું તેમ મનમાંનું બહાર જોઉં છું। અંદરનું યુદ્ધ અને બહારનું યુદ્ધ એ બંનેની વચ્ચે જરાય ફેર નથી। જે ખરું યુદ્ધ છે એ તો અંદરનું યુદ્ધ છે। આપણા અંતઃકરણમાં એક બાજુ સદગુણ અને બીજી બાજુ દુર્ગુણો ઊભા છે, બંનેએ પોતપોતાની વ્યવસ્થા બરાબર ગોઠવી છે।
લશ્કરમાં જેમ સેનાપતિ જોઈએ છે તેમ અહીં પણ સદગુણોએ પોતાનો સેનાપતિ નિમ્યો છે। એ સેનાપતિનું નામ છે અભય। આ અધ્યાયમાં અભયને પહેલું સ્થાન આપ્યું છે। આ વાત અમસ્તી સહેજે બની નથી। હેતુ પુરસ્સર અભય શબ્દ પહેલો યોજ્યો છે। અભય વિના કોઈ પણ ગુણ વધતો નથી। ખરાપણા વગર સદગુણની કિંમત નથી અને ખરાપણાને નિર્ભયતાની જરૂર રહે છે। ભયભીત વાતાવરણમાં સદગુણો ખીલતા નથી। ભયભીત વાતાવરણમાં સદગુણ પણ દુર્ગુણ બની બેસે છે। સતવૃત પ્રવૃત્તિ પણ દુબળી પડી જાય છે। નિર્ભયતા સર્વ સદગુણોનો નાયક છે। પણ લશ્કરને આગળની ને પાછળની બંને બાજુ સંભાળવી પડે છે। સીધો હુમલો સામેથી આવે છે, પાછલી બાજુથી છૂપો હુમલો થવાનો સંભવ પણ રહે છે। સદગુણોને મોખરે નિર્ભયતા પોતાનું થાણું જમાવી ખડી છે અને પાછળનો મોરચો નમ્રતા સાચવે છે। આવી આ બહુ સુંદર રચના કરેલી છે। એકંદરે બધા મળીને 26 ગુણો અહીં ગણાવ્યા છે। એમાંના 25 ગુણ આપણામાં બરાબર કેળવાયા હોય પણ એ વાતનો અહંકાર વળગ્યો તો એકદમ પાછળથી હલ્લો આવ્યો જાણવો, અને મેળવેલું બધું જ એળે ગયું જાણવો। તેની પાછળની બાજુએ નમ્રતા નામના સદગુણને રાખ્યો છે। નમ્રતા નહીં હોય તો જીત હારમાં ક્યારે પલટાઈ જાય તેની ખબર સરખી પડતી નથી। આમ આગળ નિર્ભયતા અને પાછળ નમ્રતા રાખી સદગુણોનો વિકાસ કરી શકાય છે। આ બે ગુણોની વચ્ચે જે 24 ગુણો છે તે ઘણું ખરું અહિંસાના જ પર્યાય છે એમ કહીએ તો પણ ચાલશે। ભૂતદયા, માર્દવ, ક્ષમા, શાંતિ, અક્રોધ, અદ્રોહ એ બધા અહિંસાના જ જુદા જુદા પર્યાય શબ્દો છે। અહિંસા અને સત્ય એ બે ગુણોમાં બધા ગુણો સમાઈ જાય છે। સર્વ સદગુણોનો સંક્ષેપ કરીએ તો છેવટે અહિંસા અને સત્ય બે જ વસ્તુ રહેશે। તે બંનેના પેટમાં બાકીના બધા સદગુણો આવી જાય છે। પણ નિર્ભયતા અને નમ્રતા એ બેની તો વાત જ જુદી છે। નિર્ભયતાથી પ્રગતિ થઈ શકે છે અને નમ્રતાથી બચાવ થાય છે। સત્ય અને અહિંસા એ બે ગુણોની મૂડી બાંધીને નિર્ભયપણે આગળ વધવું જોઈએ। જીવન વિશાળ છે, એમાં અનિરુદ્ધ અટક્યા વગર આગળ સંચાર કરતા રહેવું જોઈએ। પગલું ચૂકી ન જવાય તેટલા ખાતર સાથમાં નમ્રતા હોય એટલે થયું। પછી સત્ય અહિંસાના પ્રયોગ કરતા કરતા નિર્ભયપણે ખુશીથી આગળ ચાલો। તાત્પર્ય એ કે સત્ય અને અહિંસાનો વિકાસ નિર્ભયતા અને નમ્રતા બે વડે થાય છે। એક બાજુ સદગુણોની સેના ઊભી છે, તેવી જ અહીં દુર્ગુણોની ફોજ પણ ઊભી છે। દંભ, અજ્ઞાન વગેરે દુર્ગુણોની બાબતમાં જાજું કહેવાની જરૂર નથી, એ વાતો આપણા પરિચયમાં ક્યાં નથી। દંભ તો જાણે આપણામાં પચી ગયો છે, આખું એ જીવન દંભ ઉપર ઊભું કર્યું હોય એવું થઈ ગયું છે। અજ્ઞાનની બાબતમાં કહેવાનું હોય તો એટલું કે એક રૂડા રૂપાળા બહાના તરીકે આપણે અજ્ઞાનને હંમેશ ડગલે ને પગલે આગળ કરીએ છીએ। કેમ જાણે અજ્ઞાન એ કોઈ મોટો ગુનો જ નથી, પણ ભગવાન કહે છે અજ્ઞાન એ પાપ છે। સોક્રેટિસે તેથી ઉલટું કહ્યું છે। પોતાની સામે ચલાવવામાં આવેલા મુકદ્દમા વખતે તેણે કહ્યું હતું કે જેને તમે પાપ સમજો છો તે અજ્ઞાન છે અને અજ્ઞાન ક્ષમ્ય છે। અજ્ઞાન વગર પાપ સંભવે કેવી રીતે અને અજ્ઞાનને માટે સજા કેવી રીતે થાય? પણ ભગવાન કહે છે અજ્ઞાન એ પણ પાપ જ છે। કાયદાના અજ્ઞાનની વાત બચાવને માટે આગળ ધરી ન શકાય એમ કાયદામાં કહે છે। ઈશ્વરના કાનૂનનું અજ્ઞાન પણ બહુ મોટો ગુનો છે। ભગવાનનું જે કહેવું છે અને સોક્રેટિસનું જે કહેવું છે તે બંનેનો ભાવાર્થ એક જ છે। પોતાના અજ્ઞાન તરફ કેવી દૃષ્ટિથી જોવું તે ભગવાને બતાવ્યું છે અને બીજાના પાપ તરફ કેવી દૃષ્ટિથી જોવું તે સુક્રેટિસે બતાવ્યું છે।
બીજાના પાપને માટે ક્ષમા કરવી પણ પોતાના અજ્ઞાનને ક્ષમા કરવામાં એ પાપ છે. પોતાનું અજ્ઞાન બાકી રહેવા દેવાય જ નહીં. આમ એક બાજુ દૈવી સંપત્તિ અને બીજી બાજુ આસુરી સંપત્તિ એવા બે લશ્કર ઊભા છે. એમાંની આસુરી સંપત્તિને ટાળવી, અળગી કરવી અને દૈવી સંપત્તિને પોતાની કરી તેને વળગવું, સત્ય, અહિંસા વગેરે દૈવી ગુણોનો વિકાસ અનાદિકાળથી થયા કરે છે. વચગાળામાં જે વખત ગયો તેમાં પણ ઘણો વિકાસ થયો છે, તો એ હજી વિકાસને વખત અવકાશ છે. વિકાસની મર્યાદા આવી ગઈ છે એવું માનવાનું કોઈ કારણ નથી. જ્યાં સુધી આપણને સામાજિક શરીર છે ત્યાં સુધી વિકાસને પાર વગરનો અવકાશ છે. વ્યક્તિગત વિકાસ થયો હશે પણ સામાજિક, રાષ્ટ્રીય અને જાગતિક વિકાસ થવો બાકી છે. વ્યક્તિએ પોતાના વિકાસનું ખાતર પૂરીને પછી સમાજ, રાષ્ટ્ર વગેરેમાં સમાતી લાખો વ્યક્તિઓના વિકાસની શરૂઆત કરવાની છે. દાખલા તરીકે માણસ અહિંસાનો વિકાસ અનાદિકાળથી કરતો આવ્યો છે, છતાં આજે પણ તે વિકાસ ચાલુ છે. અહિંસાનો કેમ વિકાસ થતો ગયો છે તે જોવા જેવું છે. તે પરથી પારમાર્થિક જીવનનો વિકાસ ઉત્તરોત્તર કેમ થતો જાય છે અને તેને હજુ પૂરેપૂરો અવકાશ કઈ રીતે છે તે વાત સમજાશે. હિંસકોના હુમલાઓ સામે બચાવ કેવી રીતે કરવો એ બાબતનો અહિંસક માણસે વિચાર કરવા માંડ્યો. પહેલા સમાજના રક્ષણને સારું ક્ષત્રિય વર્ગ રાખ્યો, પણ પછી તે જ સમાજનું ભક્ષણ કરવા લાગ્યો, વાળે ચીબડા ગળવા માંડ્યા. ત્યારે હવે ઉન્મત્ત ક્ષત્રિયોથી સમાજનો બચાવ કેમ કરવો તેનો અહિંસક બ્રાહ્મણો વિચાર કરવા લાગ્યા. પરશુરામે જાતે અહિંસક હોવા છતાં હિંસાનો આધાર લીધો અને તે ક્ષત્રિયોનો ધ્વંસ કરવા લાગ્યો. ક્ષત્રિયો પાસે હિંસા છોડાવવાને તે જાતે હિંસક બન્યો. આ પ્રયોગ અહિંસાનો હતો પણ તે સફળ ન થયો. 21 વખત ક્ષત્રિયોનો સંહાર કરવા છતાં તે તો બાકી જ રહ્યા. કારણ એ કે અખત્રો મૂળમાં જ ભૂલ ભરેલો હતો. જે ક્ષત્રિયોનો સમૂળગો નાશ કરવાને ખાતર મેં તેમનામાં ઉમેરો કર્યો તે ક્ષત્રિય વર્ગનો નાશ થાય ક્યાંથી? હું જાતે જ હિંસક ક્ષત્રિય બન્યો, એ બીજ કાયમ રહ્યું. બી રહેવા દઈને ઝાડ તોડી પાડનારને ફરી ફરી ઝાડ પેદા થયેલા દેખાયા વગર કેમ રહે? પરશુરામ સારો માણસ હતો, પણ પ્રયોગ ઘણો વિચિત્ર નીવડ્યો. પોતે ક્ષત્રિય બનીને તે પૃથ્વી નક્ષત્રિય કરવા માંગતો હતો. ખરું જોતાં પોતાની જાતથી જ તેણે અખતરાની શરૂઆત કરવી જોઈતી હતી. પોતાનું માથું તેણે પહેલું ઉડાવવું જોઈતું હતું. પરશુરામ કરતા હું ડાયો છું એટલે તેની ભૂલ બતાવું છું એવું ન માનશો. હું બાળક છું પણ તેના ખભા ઉપર બેઠો છું, તેથી કુદરતી રીતે મને વધારે દેખાય છે. પરશુરામના પ્રયોગનો પાયો જ મૂળમાં ભૂલ ભરેલો હતો. હિંસામય થઈને હિંસાને દૂર કરવાનું બની જ ન શકે, ઉલટું તેથી હિંસકોની સંખ્યામાં માત્ર વધારો થાય છે. પણ તે વખતે એ વસ્તુ ધ્યાનમાં ન આવી. તે જમાનાના ભલા માણસોએ, તે વખતની મહાન અહિંસામય વ્યક્તિઓએ જે વિચાર સૂજ્યો તે પ્રમાણે પ્રયોગ કર્યો. પરશુરામ તે જમાનાનો મોટો અહિંસાવાદી હતો. હિંસાના ઉદ્દેશથી તેણે હિંસા કરી નહોતી, અહિંસાની સ્થાપનાને માટે એ હિંસા હતી. એ અખતરો એળે ગયો. પછી રામનો જમાનો આવ્યો. એ વખતે ફરીથી બ્રાહ્મણોએ વિચાર કરવો શરૂ કર્યો. તેમણે હિંસા છોડી દીધી હતી. પોતે હિંસા ન જ કરવી એવું તેમણે નક્કી કર્યું હતું, પણ રાક્ષસોના હુમલા પાછા કેમ વાળવા? તેમણે જોયું કે ક્ષત્રિયો તો હિંસા કરવા વાળા જ છે. તેમની પાસે બારોબાર રાક્ષસોનો સંહાર કરાવવો, કાંટાથી કાંટો કાઢવો, પોતે જાતે એમાંથી તદ્દન અળગા રહેવું. વિશ્વામિત્રે યજ્ઞના બચાવને સારું રામ લક્ષ્મણને લઈ જઈ તેમને હાથે રાક્ષસોનો સંહાર કરાવ્યો.
જે અહિંસા સ્વરક્ષિત નથી, જે અહિંસાને પોતાના પગ નથી, એવી લૂલી પાંગળી અહિંસા ઊભી કેવી રીતે રહે? આવો વિચાર આજે આપણે કરીએ છીએ. પણ વસિષ્ઠ અને વિશ્વામિત્ર સરખાને ક્ષત્રિયોના જોર પર પોતાનો બચાવ કરવામાં નાનમ લાગી નહોતી, પરંતુ રામ જેવો ક્ષત્રિય ન મળ્યો હોત તો વિશ્વામિત્ર કહેત કે હું મરી જઈશ પણ હિંસા નહીં કરું. હિંસક બનીને હિંસા દૂર કરવાનો પ્રયોગ થઈ ચૂક્યો છે. હવે પોતાની અહિંસા તો ન જ છોડાય એટલું નક્કી થઈ ગયું હતું. ક્ષત્રિય ન મળ્યો તો અહિંસક મરી જશે, પણ હિંસા નહીં કરે એવી હવેની ભૂમિકા હતી. અરણ્ય કાંડમાં એક પ્રસંગ છે. વિશ્વામિત્રની સાથે રામ જતા હતા. રામે પૂછ્યું, આ બધા ઢગલા શાના છે? વિશ્વામિત્રે જવાબ આપ્યો, એ બ્રાહ્મણોના હાડકાના ઢગલા છે. અહિંસક બ્રાહ્મણોએ પોતાના પર હલ્લો કરનારા હિંસક રાક્ષસોનો સામનો ન કર્યો, તે મરી ગયા. તેમના હાડકાના આ ઢગલા છે. બ્રાહ્મણોની આ અહિંસામાં ત્યાગ હતો અને બીજા પાસે બચાવ કરાવવાની અપેક્ષા પણ હતી. આવી લાચારીથી અહિંસાની પૂર્ણતા ન થાય. સંતોએ પછી ત્રીજો અખતરો કર્યો. સંતોએ નક્કી કર્યું કે બીજાની મદદ માગવી જ નહીં, મારી અહિંસા જ મારો બચાવ કરશે. એમાં જે બચાવ થશે તે જ સાચો બચાવ. સંતોનો આ પ્રયોગ વ્યક્તિનિષ્ઠ હતો. આ વ્યક્તિનિષ્ઠ પ્રયોગને તેઓ પૂર્ણત્વ સુધી લઈ ગયા. પણ એ પ્રયોગમાં વ્યક્તિગતપણું રહી ગયું. સમાજ પર હિંસકોનો હુમલો થયો હોત અને સમાજે આવીને સંતોને પૂછ્યું હોત કે અમારે શું કરવું, તો એ સવાલનો ચોક્કસ જવાબ કદાચ સંતો ન આપી શક્યા હોત. વ્યક્તિગત જીવનમાં પરિપૂર્ણ અહિંસા ઉતારનારા સંતોએ સમાજને સલાહ આપતા કહ્યું હોત કે અમે લાચાર છીએ, સંતોની હું ભૂલ કાઢવા બેઠો છું એ મારું બાળ સાહસ છે, પણ હું તેમના ખભા ઉપર ઊભો છું, તેથી જે દેખાય છે તે કહું છું. તેઓ મને ક્ષમા કરશે, અને કેમ નહીં કરે, તેમની ક્ષમા મોટી છે. અહિંસાના સાધન માટે સામુદાયિક અખતરાઓ કરવાનું સંતોને સૂજ્યું નહીં હોય એવું તો નથી, પણ પરિસ્થિતિ તેમને કેટલી અનુકૂળ ન લાગી. તેમણે જાત પૂરતા છૂટા છૂટા પ્રયોગો કર્યા. પણ આમ છૂટા છૂટા પ્રયોગોમાંથી જ શાસ્ત્ર રચાતું હોય છે. સંમિલિત અનુભવમાંથી જ શાસ્ત્ર બને છે. અધ્યાય 16મો ભાગ પહેલો અહીં પૂર્ણ કરીએ. ઓમ શ્રી કૃષ્ણ પરમાત્મને નમઃ. જય જગત. તો કિસકા સહારા.